ભગવાન પોતાના ભક્તમાં રહે છે તે પણ પાત્ર પ્રમાણે રહે છે. કે જેમ ડિફિકલ્ટી હોય તો કેવું હોય જૈન ફિલોસોફી, એક જણો ભાષણ કરવા જતો હતો જૈન પછી, અને ટ્રાફિકમાં બિચારો અમેરિકામાં બહુ સરસ ભાષણ કરતો હતો, બધા ભેગા થયા હતા, કેટલા કોઈ સરસ માણસ હોય બુદ્ધિશાળી તો અમે એને ભાષણ હતો કલાક દોઢ કલાક મોડો કોઈ છે, બોલો બધા પૂછ્યું શું થયું, અમે તમને 5 વાગે આવતા હતા એટલે બધા 6:30 થઈ ગયા, શું થયું કે આઈ વોઝ એન્જોયિંગ માય ડિફિકલ્ટી. બસ ભાઈ શું જવાબ છે, આઈ નહીં શકે મને જે ડિફિકલ્ટી આવી, ડિલેટ થઈ ગયો, જે સ્ટેન્ડ થઈ ગયો રસ્તામાં, જામ થઈ ગયો ટ્રાફિકમાં, એમને કમ્પ્લેન કરી કે આ કેવો ટ્રાફિક છે, હવે આફત થઈ ગઈ, અહીંથી આવતા આવતા તો હેરાન થઈ ગયા, આજકાલ તો આ બધ જાય ને કોઈ દી સ્વામિનારાયણ નથી મળવા, વોટ એવર ઇટ ઇઝ યુ એન્જોય ઇટ, કે આઈ વોઝ એન્જોયિંગ માય ડિફિકલ્ટી. હું તો એ સેન્ટન્સ લગભગ 50-100 વાર વાંચી ગયો જયારે વાંચ્યું ત્યારે, કેવો આ જવાબ દઈ શકે, એને જ ભગવાન ની પ્રાપ્તિ થાય, આઈ વોઝ એન્જોયિંગ માય ડિફિકલ્ટી, સ્ટેન્ડર્ડ થઈ ગયો તો આઈ વોઝ એન્જોયિંગ. પછી કીધું હા, આ માણસ એવો નથી કે એને તપ કર્યા છે, એને આશ્રમ ખોલ્યા છે, આ માણસ એક મોટી યુનિવર્સિટીમાં ઝાડુ વાળે, પોતાની ગાડી છે, ઘર છે, ત્યાં દેવા નહીં પૈસા, એને એ જ કામ લીધું છે કે જેમાં જાજુ લપ ન કરવી પડે, કામ જાવ કેમ જાવ, એટલે એવું નહીં, કામ પ્રમાણે કામ કરીને આખો દી વાંચતો હોય છે. જીવેશજી શું જવાબ આપ્યો, આઈ વોઝ એન્જોયિંગ માય ડિફિકલ્ટી. આપણા ગામડા ગામની અંદર નાના નાના માણસો કેવા સંતોષી છે, મારા ની ઈચ્છા ખબર આવું થઈ ગયું, મારા ની ઈચ્છા, કોયડા તો લીધા હતા, લીધા બીજે દિવસે ધરતીકંપ થયો તો છૂટી ગયા, મારા ની ઈચ્છા. હા, they are enjoying the difficulty. જે દુઃખ ને સુખ સમજીને એક્સેપ્ટ કરે છે ને એ જ સુખી છે, એ તો સુખમાં દુઃખ જ જોયા, પેલું જ મોટું દુઃખ કે આ સુખ કાયમ રહે તો ઠીક, આ ચિંતા, હા હા પણ અચિંતા ન થઈ, બીજું સમજ્યા કઈ, હાલે છે કે નહીં, દુઃખ ને સુખ સમજી લઈએ છીએ એ જ સુખી છે, અને મુસીબત ને માણવા વાળો એ જ સુખી છે. આઈ વોઝ એન્જોયિંગ માય ડિફિકલ્ટી. અને પછી એને બોલવા માંડ્યો, એમ થયું કે ભાઈ આ તો મારી સભા તો 5 થી 7 હતી, એટલે બદલે 6:30 આવ્યો, 1/2 કલાક થયો, એટલે કે નાવ આઈ વિલ નોટ હોલ્ડ યુ મચ લોંગર. એમાં બધાને એવી મજા આવે, પેલા સેન્ટેન્સ ઉપર બધા ઝઘડાઈ ગયા, કેટલી સ્થિતિ હશે એની, કે દિલગીર છું ને, આ ટ્રાફિક એવો થઈ ગયો ને, રોકાઈ ગયો ને, મારે તો તકલીફ થઈ ગઈ ને, માંડ માંડ પહોંચ્યો ને, સોરી સોરી, એવું કઈ નહીં, હાઉ કમ યુ આર સો લેટ, આઈ વોઝ એન્જોયિંગ માય ડિફિકલ્ટી, મારી જે મુસીબતો હતો એનું મજા મળી રહ્યો હતો. આ સહજ વૃત્તિ છે, શ્રીજી વૃત્તિ કરી નાખવાની, સહજ હતું, આપણે સહજ કાઢી નાખો શ્રીજી વૃત્તિ, જેમ પ્રાણવાયુ વગર જીવાતું નથી, એમ મહારાજ ની યાદ કર્યા વગર મન ન રહીએ, ચિત્ત ન રહીએ, બુદ્ધિ ન રહીએ, આવું થઈ જાય ત્યારે પછી કેવું ન પડે કે મહારાજ દર્શન દો. બ્રીધ હિમ, શ્વાસો શ્વાસ સાથે મહારાજ ને યાદ કરીએ, પછી એને લોખા ભોજવા ન પડે, આને ખાળ કરાવવા ન પડે. આપણે એમ કેતા હોય કે માળો
પુણ્યા શું થઈ ગયું છે? કોઈ ભણ્યા નથી, નાઈ ધોઈને થાળી નથી ધરાવતું. ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાલ સ્વામી ને કૃપાન સ્વામી મહારાજ ની વાત કરતો હોય રાતના 2 વાગી જાય, એને પછી 2 વાગ્યા સુધી વાત કરતા હોય તો 4 ઉઠાય 5 ઉઠાય એટલે વહેલા ઉઠવા વાળા ને મહારાજ એમ કે જો ને મસાણી આ ભેગા થઈને વાતું કરે નાયા ધોયા વગર, એને ડિફિકલ્ટી આવે તો તૂટી પડે. ભક્તિ કરવામાં ડિફિકલ્ટી નહીં. અમે તો ગરીબ છે, અમને કોણ દે? અરે ગરીબ છે, તમે કોણ કહે છે કે તું શકરબંધ મંદિર ચડા આ જવાબદારી નાખી દીધી હોય તો તું ગરીબ છો, તું પૈસા ભેગા નથી કરી શકતો. કોઈ કીધું નથી, ત્યાગ કરીને આવ્યા છીએ એમ કે ભાઈ અમે ગરીબ માણસ છીએ, એમ નથી ત્યાગી છે. વન્સ યુ લીવ ઇટ લીવ ઇટ. આવી રીતે સ્વામિનારાયણને ઊંડા સંદર્ભથી સમજશું નહીં ત્યાં સુધી બધી ભક્તિ બાહ્ય છે, બાહ્યાચાર છે. મંદિર આવ્યા, મંદિર ગયા, બધા કેદાર 4-5 આ તો બધું આનંદ નથી આપતું, 56 ઇંચની છાતી નથી થતી, કારણ કે જરાક પણ દુઃખ સહન કરવાની ટેવ નથી. તકલીફ આવે છે તબ તક મહારાજ ને અરે એનું એક વખત ચહેરો જોશો ને એને કઈ કામ સોંપવાનું મન નહીં થાય, એવા રમણીય છે, એવા સોફ્ટ છે, એવા મૃદુ છે, એવું કરુણાના સાગર છે, એવી એની મુદિતા છે. આપણે ખાલી ઐશ્વર્ય જ માનીએ છીએ. અરે મહારાજ નું ઐશ્વર્ય નહીં માગવો, એનું મૃદુ તો જુઓ, એનું એનું સૌંદર્ય તો જુઓ, આવાક થઈ જાશો. માયા કરીએ ભક્તિ એટલે જ કરીએ છીએ, કઈક આલોકમાં સુખ આપે તો એને કેવી સમજાય. ગયા જન્મમાં આલોક નતો હતો, ઈ પેલાના જન્મમાં હતો, ઈ પેલા અરે કે કોટી કલ્પ થી આલોક તો છે જ, આનો લોક નથી જડ્યો. જ્ઞાલોક ને પરલોક ને ગોલોક ને એમ કરતા કરતા આનો છેવટે મોડો થાય, મોડો થાય એટલે જસલોક માં ભરતી થઈ જાય. એમાં પછી કહી દે પેલેથી નક્કી કેટલા બધા માણસો બોલાશે દાસ ને ઇન્સ્યોરન્સ લઈ રાખ્યું છે, આપણે અમરેલા લઈ રાખી છે મેડિક્લેમ, એટલે કઈક થાય એટલે ચેક કરાવ્યો જાય, જરૂર ન હોય એ ચેક કરાવી લે. એમાં છે 12 મહિને 1 વાર ચેક કરાવું સારું, મને એમ કે કમ્પલસરી સેવિંગ છે તમારું ઇન્સ્યોરન્સ લેશો. મેં કીધું મારે કમ્પલસરી કઈ નથી રાખવું, તું આ સેવિંગ કરાવ, મારા પાસે નથી, મને લઈ જાઓ, એના હાથમાં છે ને હું માનું છું એ જ લઈ જાય એમ છે, અને બચાવવો હશે તો એ બચાવશે. ડાક્ટર ને મેડિકલ પોલિસી નહીં બચાવે, આ કઈ હું એની વિરોધમાં નથી. LIC સામાન્ય બુદ્ધિ નો એને લઈ લેવી જોઈએ, 25,000 હોય તો કામ લાગે. ભણતર ને લ્યો એ બહુ ઓછા લ્યો, ઓલું લઈ લ્યો. છોકરાને એજ્યુકેશન ને લ્યો, તમને કઈ થઈ ગયું તો એને ભણતર માં મળ્યા કરે, ધેટ ઇઝ એક્સેપ્ટેબલ. કાયમ પોલિસી છે, પ્રીમિયમ ભરાઈ ગયું, દૂધનું બિલ ન ભરે પ્રીમિયમ ટાઈમસર ભરી દે. અને સ્વામિનારાયણ વિશ્વાસ એટલે એનું ઇન્સ્યોરન્સ નહીં. જેને એમ કહી દીધું છે તમારા પ્રારંભ હું લઈ લઉં છું, મોટું ઇન્સ્યોરન્સ એને ભરી દીધું છે ઓલરેડી એડવાન્સ, ઉપરાંત દયા થઈને લઈ તો પછી કે ભલે એ થોડોક માંદો પડતો, પ્રીમિયમ ભર્યું છે વસૂલ તો કરે એટલે માંદગી દે, એ તો એ નથી દેતા. હે છે કે નહી પોલિસી? મંદ મંદ હશે, મંદ મંદ હશે નહી, કેમ ભગવાન ઉપર ભરોસો છે એટલે હા કહે છે. તમે કોના ભરોસો છે, કેના પાસે બોલો છો વિચારી ને હા કેજો, જરાય ભરોસો નથી. 5 પૈસાનો વિશ્વાસ નથી સ્વામિનારાયણ ઉપર, છે કે નથી? નથી. પાછા પાછા કે છે આ?
તમામ આમ કરી દો, અહીં તો ભણ ચાલી એમ છે. એકલું હું કઈ સાધુ થોડું છું? વાહ વસુદાસ બાપા, બોચી જ ચાલુ. આ બોચી સારી, અત્યાર સુધી લોકો થી વખાણ સાંભળ્યા છે ને એમાં સાવ રેઢિયાળ થઈ ગયા છે. નપાવટ રે, એને ઉતારી લીધું છે પ્રીમિયમ મારું અને ભરી દીધું છે એડવાન્સ માં, આની કોઈ નોટિસ જ ના આવે. અને એવું પ્રીમિયમ ભર્યું છે મારા માટે તો કે આઈ ડોન્ટ ફીલ ગોઈંગ ઓલસો ધેર હી ઇઝ હિયર. ગાલિબ શરાબ પીને દે મસ્જિદ મેં બેઠ કર, એને એવું માંગ્યું. ગાલિબ શરાબ પીને દે, શરાબ એટલે આપણે ઓલો દારૂ સમજીએ, શરાબ એટલે મસ્તી નો કેમ ભગવાન ના સ્વરૂપ નો. ગાલિબ શરાબ પીને દે મસ્જિદ મેં બેઠ કર, જ્યાં કોઈ જગા દેખા દે જ્યાં ખુદા ન હો, એના વિના કોઈ અણુ ખાલી નથી. કણ કણ માં વ્યાપેલો સ્વામિનારાયણ આપણે મૂકીને ક્યાં જવું? કઈ નથી, સમજણે જે વ્યાપી છે કે વિમાન લઈને આવશે તેડવાનું, પછી પાછા પૂછશે મહારાજ મહારાજ હાલે છે કે નહીં. એટલે સ્થિર થઈ ગયું છે, સ્પીડમાં છે, એટલે સ્થિર થઈ જાય. મહારાજ ને પૂછે મહારાજ અહીંયા ન્યા છે કે હાલે છે કે નહીં, પડ મૂકી દો એટલું ન ક્યાંય રે. આવું જે મહારાજ નું સુખ છે એ તો પ્રાપ્ત થાય. ગુણાતીતાનંદ જેવા સંત એના સાથે હેત કર્યું હોય, આપોપ બધા થોડું જ્ઞાન થઈ જાય. આ જ્ઞાન ની પછાડે તો ઘણા કારસા વેઠવા પડતા હોય. જે કોઈ જ્ઞાની છે એને મહેનત કરી છે જ્ઞાન પ્રાપ્ત કરવા, એમને આવી ગયું છે કે બધા દીધું સમદ્રષ્ટિ છે. આ બધું થઈને પછી, બધું થઈ ગયા પછી પ્રેમાનંદ કે સકળ શ્રુતિ સ્મૃતિ નથી સાસો સહેજાનંદ. હાય હાય હાય, આ શ્રુતિ સ્મૃતિ નું બધું જ્ઞાન ભેગું કર્યું, દહીં વલોવી નાખ્યું મેં, જે પ્રાપ્ત થયું માખણ સહેજાનંદ છે. સકળ શ્રુતિ સ્મૃતિ દધી બધોયો સાસો સહેજાનંદ. આ જે સહેજાનંદ સમજાય જાય ને એની પ્રાપ્તિ. મહારાજ કેવા હશે અને કેવાની પછીથી કેવાનું મન થાય કે વાલા તારે લખની અરુણતા જોઈ, શશી કળા ખીણે છે રે નો વાલા એ રસના ચાકણ હાર્દ સાસ કોઈ, એ મન ન થાય. લખની અરુણતા ક્યાં જોઈ, આખી સમગ્ર મૂર્તિ એવી વાલી લાગવા માંડે. આખી સમગ્ર મૂર્તિ રોમ રોમ નું સુખ એની મૂર્તિનું આપણે મળવા માંડે, એટલે આ નીકળી ગયું. પછી ક્યાં રહ્યું ઇન્સ્યોરન્સ? દુઃખ છે એને છે, કષ્ટ છે એને છે, છતાં દેહ કે દેહ તો ખોટો છે એ તો એવી રીતે પડવાનો. મોટા ઋષિ મુનિઓ પડે છે એનો પડવાનો, ચક્રવર્તી રાજાનો પડે છે, મોટા મોટા દાનેશ્વરી નો પડે છે, એમ આનો પડવાનો. પણ પછીની જે પ્રાપ્તિ છે એ કેમ હમણાં ન લઈ લેવી? આ જ્ઞાન આવા સંતે શીખડાવ્યું, ગોપાલંદ શીખડાયું, અબજી બાપા શીખડાયું કે છતે દેહ મૂર્તિ નો સાક્ષાત દેહ મૂકીને જેને મળવું તે દેહ છતાં જ મળ્યા. દેહ મૂકીને શું કામ મળ્યું? તો દેહ કેને મળે? આ જ છે, એમાંથી વળગણ કાઢતા છે. વળગણ કાઢવી સેલ નથી, જરાય નથી, પણ છતાં શ્વાસ લે છે પછી મૂકી દે છે, લે છે મૂકી દે છે. પ્રાણવાયુ દેખાતું નથી છતાં છે, એમ પ્રાણવાયુ હલાવનાર ધમણ હલાવનાર શ્રીજી મહારાજ છે છતાં દેખાતો નથી. તો આગ્રહ મૂકી દેવો, યાદ કર્યા કરો, યાદ કર્યા કરો, યાદ કર્યા કરો, યાદ કર્યા કરો, કરતા 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 એ વૃત્તિ પાછી સ્થિતિ થઈ જાય. સ્થિતિ થઈ જાય બધી પરિસ્થિતિ બદલાઈ જાય. આંખમાં કઈ દેખાય નહીં, જ્યાં જ્યાં નજર મારી પડે છબી ખડી ત્યાં આપણું આવું થઈ જાય. આવું ધ્યાન શીખડાવે, બેસી જાઓ, કબડી લ્યો, આ કરો, એમાં કઈ નહીં થાય. સહજાન
સ્વામી મહારાજ ની જય. શ્રી પ્રથમ શ્રીધરમ સર્વદે. મિસ કર્યું વસંતભાઈ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ની જય. તારીખ 28/7/2001 શનિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ફુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. ભગવાન તો ભક્ત ના છે, પણ અભક્ત ના નથી. તે પણ પાત્ર પ્રમાણે રહે છે. તે જેમ જેમ મોટા ભગવતી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે. પણ મુક્ત હોય એમાં વ્યતિરેક રૂપે હોય. પાત્ર પ્રમાણે જે છે અન્વય સ્વરૂપે રહેતા હોય. જીવ પ્રાણી માત્ર માં નાનામાં નાના જંતુ હોય એમાં ભગવાન હોય, પણ એની અંતર્યામી શક્તિ દ્વારા જેમ જેમ પુનરુત્થાન થતું જાય, ભક્તિ વધતી જાય, માયા છૂટતી જાય, મુક્ત દશા પ્રાપ્ત થતી જાય, એમ એમ ભગવાન નું પ્રાગટ્ય વધુ થાય. મોટા મુક્ત હોય ગુણાધિતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, એવા મહારાજ વ્યતિરેક રૂપે જ હોય, પોતે જ હોય. કારણ કે ઓલા એ પોતાનું અસ્તિત્વ જ કોઈ નહીં. જીવ સત્તા એનો હોય, અનાજની સ્થિતિ આદિ ભાવ હોય જ નહીં. તારે તેમાં તારા ભેદે કરી કેપેબિલિટી અને ઇતિવાર્તા 252. સહજાનંદ સ્વામી મહારાજ ની.